नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपको परी क्लासेस की अंदर। हूँ छू उपेन्द्र सर। मित्रों, विघात बहुपदी ना शून्यों जे आपणे अगाउना वीडियो में भण्या हता त्यांथी आगळ आपणे स्टार्ट करीए छे, जेथी स्वाध्यायनी अंदर जे जे दाखला आवे तमने बहु ईजी रहेशे। बराबर ने मित्रों? एटले ए कंटेन्ट आपणो क्लियर होवो जोईए। तो शुरू करिए छे द्विघात बहुपदी ना शून्यों। मित्रों, px बराबर x स्क्वायर प्लस 5x ओछा 14। ओके, चलो आનો આપણે શોધવાનું છે શૂન્ય। px ની જગ્યાએ 0 લખીશું। x स्क्वायर प्लस 5x ओछा 14 बराबर 0। ओके मित्रों, અહીંયા ચિહ્ન કેવું આપેલું છે? માઇનસ નું આપેલું છે। માઇનસ નું ચિહ્ન હોય તો શું કરવી પડશે? બાદબાકી। બાદબાકી માટે કેવા ચિહ્નો કરીશું? જુદા ચિહ્નો। એનો મતલબ એવો થાય કે પ્લસ અથવા માઇનસ, માઇનસ અથવા પ્લસ, બરાબર આ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો। 14 ના ભાગ પાડીશું, 5 આવા જોઈએ 14। 7 2 14 બરાબર। મિત્રો, 7 માંથી 2 બાદ કરીશું તો 5 થશે। 5 નું ચિહ્ન કેવું છે? પ્લસ 5 છે। 7 માંથી 2 બાદ કરો, જુદા ચિહ્નો, 7 માંથી 2 થયા તો જવાબનું ચિહ્ન પ્લસ છે, એટલે મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ કરીશું। યાદ રાખજો મિત્રો, મોટી સંખ્યાનું ચિહ્ન, જવાબનું જે ચિહ્ન હોય એ મોટી સંખ્યાનું ચિહ્ન કરીશું, અને અહીંયા ચિહ્ન થશે માઇનસ। જુદા ચિહ્નો થઈ ગયા। 3 પદ છે, 3 પદમાંથી 4 પદ કરીશું। હવે 5x લખવાના નથી, એની જગ્યાએ આપણે લખીશું 7x, અને પછી લખીશું માઇનસ 2x, બરાબર। તો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ। x સ્ક્વેર પ્લસ 7x માઇનસ 2x ઓછા 14 બરાબર 0। જોડી બનાવી દઈએ, બરાબર 14। મિત્રો, x ની નાની ઘાત 12 આવશે। બંનેમાં નાના શું છે? x નાના છે। x ની એક ઘાત, x ને 12 કાઢશો, કોમન કાઢીશું। અહીંયાથી 1x જતા રહ્યા, એક્સ વધ્યા, પ્લસ અહીંયા શું વધશે? માત્ર 7, બરાબર। ચલો આની વાત પૂરી થઈ ગઈ। હવે આ સ્ટેપ વિશે વાત કરીશું। માઇનસ 2 છે અને અહીંયા માઇનસ 14 છે, 2ના ઘડિયામાં 14 આવે છે, તો 1 ઓછા 2 સામાન્ય કાઢીશું, બરાબર। અહીંયા કૌંસ કરીશું મિત્રો, બરાબર 0 લખી દો। અગાઉના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે આગળ જે કૌંસ હોય એ જ કૌંસ અહીંયા તમારે લખી દેવાનું, કોઈ ચિંતા કરવાની નહીં। ઓકે, એક્સ પ્લસ 7 લખી દીધા, બંને કૌંસ સરખા છે, એટલે એક વખત લખવાના। કૌંસની બહાર જે અંક હોય એને ભેગા કરી દો, એક્સ અને 2 બંનેને ભેગા કરીશું, એક્સ માઇનસ 2 બરાબર 0 લખ્યા મિત્રો। એક્સ પ્લસ 7 બરાબર 0 છે। આ 7 ને આ બાજુ લઈ, એક સ્ટેપ આપણે ઉજળું લખીએ, આ 7 પ્લસ છે અને આ બાજુ લઈ જો, 7 કેવા થશે? માઇનસ, અથવા માઇનસ 2 છે એને તમે આ બાજુ લઈ જો, તો માઇનસ 2 કેવા થશે? પ્લસ। બ્લોક મારી દીધા, માઇનસ 7 પ્લસ 2, આ છે આપેલી બહુપદીના 2 શૂન્યો। ઓકે ચલો મિત્રો, આગળ વધીએ છીએ। px બરાબર x સ્ક્વેર ઓછા x ઓછા 20। 20 ના ભાગ પાડવાના છે, વચ્ચે લાવવાનું છે આપણે 1, બરાબર મિત્રો। શું કરીશું?
पहला तो जो ही लो चिन्ह बीसमु चिन्ह माइनस से बीसमु चिन्ह माइनस से इसलिए सुधर से बार बार अहिया प्लस हो तो सरवाड़ो था से बराबर पर यह माइनस से बार बार की तरह से एक्स स्क्वायर ओछा एक्स ओछा बीस एक्स की जगह जीरो लख्या बीस ना भाग पड़ी सु एवो घड़ियों पसंद करो जेमा बाद बाकी एक थवी जो ही माइनस एक ना वाले मित्रों दस बे बीस पांच चार बीस बाद बाकी करो दस मारी बे गया आठ सबके बन से नहीं पांच मारी चार गया एक कयो घड़ियों पसंद करी सु पांच चार बीस ओके मित्रों चलो पांच मारी चार गया मैं अहिया तमने कही दू के जवाब नु चिन्ह जे हो ए मोटी संख्या नु चिन्ह राखवानु छे बादबाकी नी अंदर अहिया माइनस छे तो पहली संख्या मोटी छे एनु चिन्ह माइनस राखीशु बीजू चिन्ह छे नानी संख्या नु प्लस करीशु जुदा चिन्हो थई गया त्रण स्टेप नी जग्याए चार स्टेप मूकशु x स्क्वायर माइनस x लखवानो नथी माइनस 5x प्लस 4x माइनस 20 बराबर जीरो जोड़ी बनाई दी थी आ बने ने जोड़ी है वाले ने बने में सामान्य काटी सु बने में सामान्य सु नहीं प्लस है x x सामान्य काटी सु यहां x वगैरह ओछा यहां सु बच से एकला 5 वत्ता 4 ना घड़िया में 20 आवे छे 4 5 20 तो प्लस 4 बार नहीं प्लस है काउंस करी दो बराबर 0 लखी दो जैसे थे x माइनस 5 m ना m दो x माइनस 5 डबल वक्त छे एक वक्त लखे आप काउंस नहीं बार x छे नहीं है प्लस 4 छे बने में देगा कर सो x प्लस 4 बराबर 0 मित्रों माइनस 5 ने पहली बाजू ले जो माइनस प्लस 4 ने पहली बाजू ले जो सूत्र से माइनस 5 पहली बाजू गया x बराबर प्लस 5 अथवा प्लस 4 पहली बाजू जैसे 4 के बाद जैसे माइनस x बराबर 5 अथवा x बराबर माइनस 4 आठ जैसे आप पहली बहुपदी का बे शून्य ओके मित्रों समझन पड़ी चलो मित्रों अबे आपने आगर बढ़िए तमे चार आपणे શૂન્ય એવા શોધ્યા જેની અંદર સહગુણક આગળ કશું આપેલું હતું નહીં હવે અહીંયા તમે જોજો સહગુણક x નો વર્ગ નો સહગુણક 2 છે અને અહીંયા x ના વર્ગ નો સહગુણક 8 છે તો હવે એવા આપણે દાખલા શીખવાના છે બરાબર શરૂ કરીએ દાખલો આના શૂન્ય શોધવાના છે તો શું કરીશું px ની જગ્યાએ 0 લખી દઈએ 2x નો વર્ગ વત્તા 9x વત્તા 9 બરાબર 0 ચલો મિત્રો જ્યારે આગળ સહગુણક આપેલો હોય ત્યારે પ્રથમ પદ અને અંતિમ પદ બંનેનો ગુણાકાર કરશો 2 9 18 9 2 18 ઓકે ચલો અહીંયા કેવું ચિહ્ન છે પ્લસ નું પ્લસ નું ચિહ્ન એટલે કેવું કહીશું આપણે શું આપેલું છે તમને ચિહ્ન પ્લસ આપેલું છે પ્લસ આપેલું તો શું થાય સરવાળો સરવાળા માટે કેવા ચિહ્નો સરખા ચિહ્નો મતલબ બંને પ્લસ પ્લસ અથવા બંને માઇનસ માઇનસ ઓકે ચલો 9 2 18 લ્યા 18 ના ભાગ પાડશો વચ્ચે 9 આવવા જોઈએ 9 2 18 6 3 18 સરવાળો કરીશું અહીંયા પ્લસ છે એટલે 9 નો 2 નો સરવાળો 11 થાય છે અને 6 અને 3 નો સરવાળો 9 થાય છે તો આપણે કેટલા જોઈએ છે 9 કયો ઘડિયો પસંદ કર્યો 6 3 18 6 3 18 9 લાવવાના છે પ્લસ ઓકે ચલો અહીંયા જવાબનું ચિહ્ન પ્લસ હોય તો સરવાળામાં જવાબનું ચિહ્ન પ્લસ હોય તો બંને ચિહ્નો પ્લસ કરવા 6 નું પણ પ્લસ અને 3 નું પ્લસ ત્રણ નું ચિહ્ન પણ પ્લસ કરીશું બંનેના ચિહ્નો પ્લસ થઈ ગયા મિત્રો 9x લખવાના નથી માટે 2x નો વર્ગ વત્તા આ પદ લખવાનું નથી લખીશું 6x વત્તા લખીશું 3x વત્તા અંતિમ પદ છે 9 બરાબર 0
जोड़ी बने जो बनने वाली सु सामान्य निकलसे बे बे तरण छ થાય છે જે સામાન્ય બે નીકળશે એના ઘડીમાં 6 આવી ગયા x ની નાની ઘાત એટલે x બાર કાઢશો લોક કરી દીધું કૌંસ કરશો અહીંયા અહીંયા એકલા x વધ્યા વત્તા 2 3 6 કેટલા લખીશું અહીંયા 3 ઓકે મિત્રો હવે પ્લસ છે તો અહીંયા પ્લસ લખશો 3 ના ઘડીમાં 9 આવે છે હા તો 3 સામાન્ય નીકળશે બીજું કશું નીકળશે x સામાન્ય નીકળશે નહીં જેસે થે અહીંયા x પર 3 છે તો એ કૌંસ અહીંયા તમે મૂકી દો x plus 3 ઓકે આ બંને કૌંસ ભેગા કરશો ઇક્વલ કેટલા લખીશું x plus 3 x વત્તા 3 એ બંનેને આપણે જોડે લખીશું 2x વત્તા 3 બરાબર 0 આ બંને એક વખત આ બંને અહીં આવી ગયા મિત્રો ચલો ઉંકમાં લખીશું પ્લસ 3 પેલી બાજુ જશે પ્લસ 3 પેલી બાજુ જશે તો 3 કેવો થશે માઈનસ અથવા મિત્રો અહીંયા આપણે કોને કરતા બનાવીશું x ને x ને કરતા બનાવીશું x લખ્યા બરાબર મેં તમને અગાઉના વિડિયોમાં કહ્યું હતું બરાબર ચલો પ્લસ 3 છે એને હટાવો પ્લસ 3 આ બાજુ જશે 3 કેવા થયા માઈનસ બે ની સાથે જે ગુણાયેલા હોય બરાબર x ની સાથે શું ગુણાયેલું છે 2 2 ક્યાં જશે નીચે જશે માઈનસ 3 ભાગ્યા 2 તો બે શૂન્યો મળે આપણને શૂન્ય માઈનસ 3 માઈનસ 3 ભાગ્યા 2 ચલો અહીંયા તમને આપેલું છે px બરાબર 8x નો વર્ગ 8x નો વર્ગ ઓછા 10x વત્તા 3 ચિહ્ન આપણે ચેન્જ કરીએ છીએ બરાબર બંને દાખલા સેમ થઈ જાય નહીં એટલા માટે 8x નો વર્ગ ઓછા 10x વત્તા 3 ચલો px ની જગ્યાએ 0 લખીશું 8x નો વર્ગ ઓછા 10x પ્લસ 3 બરાબર 0 ઓકે મિત્રો પ્લસ 3 આપેલા છે એટલે શું થશે સરવાળો થશે દાખલામાં પહેલા પદ અને છેલ્લા પદ નો ગુણાકાર કરીશું 8 અને 3 નો ગુણાકાર કરો અથવા 3 અને 8 નો ગુણાકાર 8 3 24 ઓકે મિત્રો 24 ના ભાગ પાડશો વચ્ચે 10 આવવા જોઈએ સરવાળો કરવાનો છે 8 3 24 થાય છે અને 6 4 24 થાય છે સરવાળો કરશો 8 નો 3 નો 11 થાય 6 નો 4 નો સરવાળો 10 થાય પછી કેટલા લાવવાના છે 10 કયો ઘડીઓ પસંદ કર્યો 6 4 24 6 4 24 10 કેવા છે માઈનસ ચલો મિત્રો હવે 6 અને 4 નો શું કરીશું સરવાળો સરવાળા માટે કેવા ચિહ્નો સરખા જવાબ ચિહ્ન કેવો છે માઈનસ જવાબનું ચિહ્ન માઇનસ છે સરવાળો કરવાનો છે તો બંનેના ચિહ્નો કેવા કરીશું માઇનસ માઇનસ ઓકે 10x લખવાના નથી 8x નો વર્ગ ઓછા 6x ઓછા 4x વત્તા અંતિમ પદ 3 બરાબર 0 મિત્રો 10x લખ્યા નથી એની જગ્યાએ આપણે શું લખ્યું માઇનસ 4x અને માઇનસ માઇનસ 6x અને માઇનસ 4x જોડી બનાવી દો હવે ધ્યાન આપજો બંનેમાં x દેખાય છે ઓકે બંનેમાં નાની સંખ્યા કઈ છે 6 6 ના ઘડિયામાં 8 આવતા નથી બરાબર કારણ 6 1 છે 6 2 12 થાય બરાબર 8 નથી આવતા તો પછી એવું વિચારો કે આ બંને કયા ઘડિયામાં આવે છે આ બંને 2 ના ઘડિયામાં આવે છે 2 3 6 2 4 8 બંને કયા ઘડિયામાં આવે છે 2 ના તો કોમન શું નીકળશે બંનેમાંથી 2 2 x સામાન્ય નીકળશે કૌંસ કરશો 2 નો ઘડીઓ બોલશો 2 4 8 2 4 8 4 આયા અહીંયા શું વધશે x 1 x 12 આવી ગયો છે ઓછા 2 x 12 છે 2 નો ઘડીઓ બોલો 6 હવે 2 3 6 તો કૌંસમાં આવે 4 x ઓછા 3 આજ પદ તમને મિત્રો અહીંયા દેખાય છે જોઈ શકો પણ અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે ચલો હવે વિચારીએ
माइनस लगाया चार अने त्रण बने में नानी संख्या त्रण छे त्रण ने घड़ी में चार आवे त्रण ने घड़ी में चार आता नहीं एक्स बने में छे ना एक्स पण बने में नहीं तो बने में कशुं छे नहीं कशुं न होय त्यारे सामान्य शुं आवशे एक सामान्य निकलशे एक एक बार निकलशे एटले अंदरनुं चिन्ह माइनस छे अंदरनुं चिन्ह बदलाई जशे आपणे एक ज वस्तु याद रखवानी एलो जे कौंस होय ए बीजो कौंस लखी देवानो छे चार एक्स माइनस त्रण ओके चलो बने कौंस एक वक्त लखीशु चार एक्स ओछा त्रण अहीं लखीशु बे एक्स ओछा आ बने भेगा करो बे एक्स ओछा एक बराबर जीरो चलो मित्रों एक स्टेप ओछू लखवानुं छे एक्स ने करता बनाओ एक्स ने करता बनाया आ चार गुणाकार में छे क्या जैसे नीचे गुणाकार ना चार क्या जैसे नीचे माइनस त्रण बिल बाजू गया त्रण केवा थई गया प्लस શું થયું ત્રણ ભાગ્યા ચાર અહીંયા એક્સ ને કરતા બનાવીશું એક્સ કરતા બની ગયા બે ગુણાકારમાં છે બે પહેલા ક્યાં જશે નીચે અને એકને આ બાર લઈજો એક માઇનસ છે આ બાર જશે એક કેવો દેશે પ્લસ એક્સ બરાબર ત્રણ ચતુર્થાંશ એક્સ બરાબર એક દ્વિતીયાંશ આ થયા આપેલી બહુપદીના બે શૂન્યો આ બધા જ અવયવો તમે ધોરણ આઠ અને નવમાં ભણી રહ્યા છો બરાબર પરંતુ અહીંયા એવું થાય છે ઘણી વાર દસમા ધોરણની અંદર કે બાળક દસમા માં જાય ઘણી વાર એમને આઠમા નવમાનો પાયો ક્લિયર હોતો નથી એટલા માટે અમે તમને અહીંયા વ્યવસ્થિત રીતે સમજાવીએ છીએ બરાબર ને ઓકે ચલો મિત્રો હવે બે દાખલા બીજા એવા લઈએ જેની અંદર બાદબાકી આવતી હોય છે તમારે બધી જ રીતના દાખલા દઈ ગયા બરાબર ને px બરાબર 8x નો વર્ગ ઓછા 6x ઓછા 5 આપેલા છે ઓકે चलो पांच ने आवे केवू चिन्ह छे माइनस नु चिन्ह छे माइनस नु चिन्ह छे એટલે શું કરવું પડશે બાદબાકી કેવા ચિહ્નો આવશે જુદા ચિહ્નો આવશે px ની જગ્યાએ 0 લખીએ 8x નો વર્ગ ઓછા 6x ઓછા 5 બરાબર 0 પ્રથમ પદ અંતિમ પદ નો ગુણાકાર કરીશું 8 5 40 લખ્યા 40 ના ભાગ પાડીશું 6 લઈશું 8 5 40 અને 10 4 40 મિત્રો અહીં માઈનસ છે માઈનસ એટલે શું થશે બાદબાકી બાદબાકી કરશો 8 માંથી 5 ગયા કેટલા 3 10 માંથી 4 ગયા કેટલા 6 બોલો કયો ઘડિયો પસંદ કર્યો આપણે 10 4 40 નો ઘડિયો પસંદ કર્યો 10 4 40 ઓકે મિત્રો માઈનસ 6 લાવવાના છે ઓકે ચલો જવાબનું ચિહ્ન કેવું છે માઇનસ જવાબનું ચિહ્ન માઇનસ હોય તો જુદા ચિહ્નોમાં શું હશે માઇનસ પ્લસ અહીંયા માઇનસ છે તો મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ નાની સંખ્યાનું ચિહ્ન પ્લસ શરૂ કરીએ છીએ 8x² ઓછા 6x લખવાના નથી એની જગ્યાએ શું લખીશું માઇનસ 10x પ્લસ 4x ઓછા 5 બરાબર 0 જોડી બનાવી દો આગલા દાખલામાં આવી હતી એ જ પરિસ્થિતિ એ છે આઠ નાની સંખ્યા છે આઠના ઘડિયામાં 10 આવતા નથી આઠ અને 10 બંને કયા ઘડિયામાં આવે છે બેના ઘડિયામાં 2 4 8 2 5 10 બે સામાન્ય નીકળશે સાથે શું નીકળશે x પણ નીકળશે કૌંસ કરીશું 2 4 8 4x ઓછા 2 5 10 અહીંયા કેટલા આવશે મિત્રો 5 ચલો આ જ વસ્તુ તમે જો અહીંયા દેખાય છે તમને પરફેક્ટ જોજો ઓકે એનો મતલબ એવો થયો કે આમાંથી કશું સામાન્ય નીકળશે નહીં કેટલા નીકળશે એક પ્લસ નું ચિહ્ન કરીશું ચાર ના ઘડિયામાં પાંચ આવે નહીં કશું જ નીકળતું નથી કશું ના નીકળે ત્યાં શું નીકળશે પ્લસ એક જેસે થે ચાર એક્સ ઓછા પાંચ બરાબર જીરો મિત્રો બે કૌંસ ને એક વખત લખીશું આપણે 4x ઓછા 5 તમે ગમે તે આડાવડે લખી શકો પહેલા આ પણ લખી શકાશો મિત્રો 2x વત્તા 1 પણ પહેલા લખી શકાશો હવે લખીશું 2x વત્તા 1 બરાબર 0 ચલો x ને કરતા બનાવીશું x ને કરતા બનાયા ગુણાકાર વાળી સંખ્યા ક્યાં જશે નીચે માઇનસ 5 આ બાજુ ગયા માઇનસ 5 છે પ્લસ થઈ ગયા 5 ચતુર્થાંશ થયા
અથવા x ને કરતા બનાવીશું પ્લસ બે ક્યાં જશે નીચે પ્લસ એક આ બાજુ ગયા આ બે નીચે ગયા પ્લસ એક આ બાજુ ગયા માઇનસ એક બહુપદીના શૂન્ય શૂન્ય થયા પાંચ ચતુર્થાંશ અને માઇનસ એક કુદી આવશે ખ્યાલ આવી ગયો મિત્રો ચલો એક બાજુમાં બીજું એક દાખલો આપણે ગણી લઈએ પાંચ એક્સ નો વર્ગ વત્તા એક એક્સ ઓછા છ આપેલા છે પાંચ એક્સ નો વર્ગ વત્તા એક એક્સ ઓછા છ બરાબર ઝીરો મિત્રો એક એક્સ લાવવાના છે છ કેવા છે માઇનસ છે માઇનસ છે એટલે શું થાય બાદબાકી થાય બાદબાકી માટે જુદા ચિહ્નો પહેલા પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ તો પાંચ ગુણ્યા છ પાંચ ગુણ્યા છ કેટલા થયા ત્રીસ થયા બરાબર ત્રીસ ના ભાગ પાડો વચ્ચે એક લાવો ત્યારબાદ છે બાદબાકી દસ ત્રણ ત્રીસ છ પાંચ ત્રીસ બાદબાકી કરશો અહીંયા વધ્યા સાત અહીંયા વધ્યા એક આપણે કેટલા લાવવાના છે એક કયો ઘડિયો પસંદ કર્યો છ પાંચ ત્રીસ છ પાંચ ત્રીસ લખીશું એક લાવવાના છે પ્લસ એક મિત્રો અહીંયા બાદબાકી હતી જવાબનું ચિહ્ન માઇનસ હતું તો પહેલી સંખ્યાનું ચિહ્ન માઇનસ બીજીનું પ્લસ અહીંયા બાદબાકી છે પહેલી જવાબનું ચિહ્ન પ્લસ છે તો પહેલી સંખ્યાનું મોટી સંખ્યાનું ચિહ્ન કેવું થશે પ્લસ થશે અને નાની સંખ્યાનું ચિહ્ન કેવું થશે માઇનસ ઓકે મિત્રો ચલો છ પ્લસ થયા પાંચ માઇનસ થયા છ માંથી પાંચ ગયા એક વધ્યા ત્રણ પદ આપેલા છે ત્રણ માંથી કેટલા પદ કરીશું ચાર પદ કરીશું પાંચ એક્સ નો વર્ગ વત્તા છ એક્સ ઓછા પાંચ એક્સ ઓછા છ બરાબર ઝીરો મિત્રો જોડી બનાવી લઈશું આપણે સામાન્ય ગણીશું પાંચ ના ઘડિયામાં છ આવતા નથી એટલે કશું નીકળશે નહીં મિત્રો બંને માંથી શું નીકળશે એકલા એક્સ સામાન્ય નીકળશે અહીંયા પાંચ એક્સ નીકળી ગયા એટલે એક એક્સ વધ્યા પ્લસ અહીંયા વધ્યા છ અહીંયા જોશો બંનેમાં સેમ દેખાય છે બરાબર અહીંયા જોશો શું નીકળે એક આમાંથી કશું સામાન્ય નીકળે કેટલા નીકળશે એક નીકળશે ઓછા એક બાર કાઢશો આ સ્ટેપ અહીંયા મૂકશો પાંચ એક્સ પ્લસ છ મિત્રો પાંચ એક્સ પ્લસ છ એક વખત આ બંનેને ભેગા કરશો x માઇનસ એક બરાબર ઝીરો ચલો તમને ખ્યાલ જ છે ને પાંચ ક્યાં જશે છેદમાં જશે x બરાબર પાંચ ક્યાં જશે છેદમાં છ આ બાજુ જશે છ કેવા જશે માઇનસ અથવા માઇનસ એક આ બાજુ ગયા એક કેવા થયા પ્લસ x બરાબર માઇનસ છ પંચમાઉન્સ અને x બરાબર એક આ થયા આપેલી બહુપદીના શૂન્ય મિત્રો હવે હું તમને આ બંને જે દાખલા ચલાવ્યા છે બહુપદીના જેટલા બી દાખલા થયા વિડીયોમાં આપણા છેલ્લા ત્રણ વિડીયો છે એવા જેમાં શૂન્યો શોધવાના મેં દાખલા તમને કરાયા છે બરાબર તો તમને કેવા આવડે છે એના માટે હું તમને આજે હોમવર્ક આપીશ કે તમારે ઘરે ગણવાનું છે દરેક દાખલો મેં બોર્ડ પર ગણાયો છે એ જ રીતનો દાખલો તમને હોમવર્કમાં આપીશ પ્રેક્ટિસ કરશો અને તમે આત્મવિશ્વાસ મેળવશો ઓકે મિત્રો આ હોમવર્ક તમારા ચોપડામાં તમે નોંધી લો બરાબર દાખલા ગણજો જે આપણે છેલ્લા ત્રણ વિડીયોમાં આપણે પ્રેક્ટિસ કરી છે જો તમે વ્યવસ્થિત તમે હોમવર્ક કરશો તો જ તમને ગણિતની અંદર આત્મવિશ્વાસ આવશે બરાબર એકલા ચોપડીના દાખલા કરવાથી તમને હેન્સ આવડી જશે નહીં બરાબર એટલે ગણિતમાં આત્મવિશ્વાસ મેળવવો હશે તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી પડશે બરાબર ને મિત્રો અને બીજું મારા પરી ક્લાસીસના તમામ વિડીયો તમારા સુધી પહોંચે એટલા માટે તમે એ વિડીયો જોવા માગતા હોય મારું કાર્ય તમને વધારે પડતું ગમતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો